गुड मॉर्निंग विद्यार्थी मित्रों, धोरण 8 गुजराती माध्यम, विषय इंग्लिश, यूनिट नंबर 2। यू लव इंग्लिश, डोंट यू? डोंट यू एक क्वेश्चन टैग छे। आपणे लेसन 2 ગયા પીરિયડમાં પૂર્ણ કર્યો હતો, 52ના ઝાડ અને વનદેવી વચ્ચેની જે વાતો છે તેના વિશે શીખી ગયા હતા કે પહેલાં 52નું ઝાડ છે, તે 52ના ઝાડને શું હોય છે, સફેદ લાંબા કાંટા પાનના નીચેના ભાગે હોય છે, જે 52ના ઝાડને ગમતા નથી। વનદેવી 52ના ઝાડ વિશેની વાતો સાંભળી અને પ્રગટ થાય છે। પહેલાં તેને સોનેરી પાંદડા માટેની ઈચ્છા પૂરી કરી, પછી કાચના ચમકતા પાંદડા માટેની ઈચ્છા પૂરી કરી, પછી લીલા સુંવાળા પહોળા પાંદડા માટેની ઈચ્છા પૂરી કરી, પણ એક પણ વખત 52ના ઝાડની ખુશી લાંબો સમય સુધી ટકી શકતી નથી। છેલ્લે 52નું ઝાડ એવું કહે છે કે હું હવે પાઠ ભણ્યો છું, કે મને ખબર પડી છે, એટલે હવે મારે નથી સોનેરી પાંદડા જોઈતા, નથી કાચના ચમકતા પાંદડા જોઈતા, કે નથી લીલા સુંવાળા પહોળા પાંદડા જોઈતા, હવે મારે મારું જે ઓરિજિનલ પોશાક છે, ઓરિજિનલ મારો ડ્રેસ જે છે, એટલે કે ઝીણા પછી ઝીણા પાંદડા લાંબા સફેદ કાંટા, જે મારો હંમેશ માટેનો પોશાક છે, તે જ મને પાછો આપો અને તેમાં જ હું ખુશ રહીશ। આ પાઠનું અંદરથી શીખવા મળે છે કે આપણી પાસે જે છે તે જ બરાબર છે, બીજાનું જોઈ અને આપણે દેખાદેખી કરવી ન જોઈએ। તો એ એક્ટિવિટી 8 એ હતી, તે આપણે ગયા પીરિયડમાં પૂર્ણ કરી હતી। હવે આજે એક્ટિવિટી 2B છે, એમાં છે રિપ્લેસ ધ અન્ડરલાઇન વર્ડ્સ। અહીંયા જે શબ્દ નીચે લીટી કરેલી છે એ શબ્દ શું કહેવા માગે છે એના વિશે આપણે, એના જેવો અર્થ ધરાવતો શબ્દ લખવાનો છે, અને કૌંસમાં શું આપ્યું છે આપણને એ માટેનો શબ્દ પણ આપણને આપેલો છે, કે એના એ જે શબ્દ આપ્યો છે એ શબ્દના જેવો સમાનાર્થી શબ્દ લખવાનો છે, અને કૌંસમાં એ શબ્દ માટેના પહેલાં 2 અક્ષર પણ આપણને આપેલા છે। તો પહેલાં એક એક્ઝામ્પલ આપ્યું છે, કાલિદાસ વોઝ કટિંગ ધ સેમ બોગ, કૌંસમાં આપ્યું છે બ્રાન્ચ ઓન વિચ હી વોઝ કટિંગ। તો શું કહે છે, કાલિદાસ વોઝ કટિંગ ધ સેમ બોગ, એટલે કે કાલિદાસ જે ડાળી પર બેઠા હતા તે જ ડાળી તે શું કર્યા હતા, ઓન વિચ હી વોઝ કટિંગ, તે જ ડાળી તે કાપી રહ્યા હતા। તો અહીંયા બોગ એના માટે કૌંસમાં શબ્દ આપ્યો છે બ્રાન્ચ, એટલે કાલિદાસ જે ડાળી પર બેઠા હતા તે જ ડાળી તે કાપી રહ્યા હતા। તો બીજું જોઈશું, ધ બોઇઝ જોય ડીડ નોટ સ્ટે ફોર લોંગ ટાઈમ। બોઇઝ એટલે છોકરાનો, જોય એટલે આનંદ, ડીડ નોટ સ્ટે, સ્ટે એટલે રોકાવું અથવા રહેવું, ડીડ નોટ સ્ટે એટલે રહ્યો નહીં, ફોર લોંગ ટાઈમ લાંબા સમય સુધી, છોકરાનો આનંદ લાંબા સમય સુધી રહ્યો નહીં। તો ફોર લોંગ ટાઈમ માટે કયો શબ્દ આવશે, કાલે આપ્યું છે એટલે કે લાસ્ટ લોંગ, ફોર લોંગ ટાઈમ માટેના જેવો શબ્દ ધરાવતો શબ્દ આપણા જે લેસનમાં આપ્યો છે તે શબ્દ શું છે, લાસ્ટ, લાસ્ટ લોંગ એટલે લાંબા સમય સુધી, કે બાળકની ખુશી લાંબા સમય સુધી ટકી શકી નહીં। ત્રીજું છે, દિવ્યાસ ફેસ વોઝ શાઇનિંગ બ્રાઇટલી, દિવ્યાસ ફેસ એટલે દિવ્યાનો ચહેરો, વોઝ એટલે હતો, શાઇનિંગ એટલે ચમકવું, ને બ્રાઇટલી એટલે તેજસ્વી, દિવ્યાનો ચહેરો તેજસ્વી રીતે ચમકી રહ્યો હતો। તો શાઇનિંગ બ્રાઇટલી માટે કયો શબ્દ છે આપણા પાઠની અંદર, તો સ્પાર્કલિંગ, કયો શબ્દ છે, સ્પાર્કલિંગ, એનો પહેલા 2 અક્ષર આપણને આપેલા છે SP, એટલે શું થશે, સ્પાર્કલિંગ। ચોથું છે, ધ કિંગ વોઝ રિચ બટ નોટ સેટિસ્ફાઈડ, ધ કિંગ વોઝ રિચ
રાજા ધનવાન હતા બટ નોટ સેટિસ્ફાઈડ, પણ તેમને સંતોષ ન હતો. તો એના માટે શું આવશે શબ્દ? નોટ સેટિસ્ફાઈડ લખો અથવા સોરી ડિસેટિસ્ફાઈડ લખો અથવા ડિસકન્ટેન્ટેડ લખો. તો અહીંયા શું આવશે? ડિસેટિસ્ફાઈડ. કે તેમને સંતોષ ન હતો. ધ ચિલ્ડ્રન પુલ આઉટ ખાલી જગ્યા ધ ફ્લાવર્સ ફ્રોમ ધ ગાર્ડન. ચિલ્ડ્રન એટલે બાળકો, પુલ આઉટ એટલે ખેંચી કાઢવું, ધ ફ્લાવર્સ એટલે ફૂલો ફ્રોમ ધ ગાર્ડન બગીચા, બાળકો બગીચામાંથી ફૂલો શું કરતા હતા? તોડતા હતા. તો પુલ આઉટ એટલે તોડી નાખવું. તો એના માટેનો આપણા પાઠમાં શબ્દ શું છે? પ્લક. કયો શબ્દ છે? પ્લક, એટલે તોડી નાખવું અથવા ચૂંટવું. છઠ્ઠું છે ધ કેમલ ઇઝ એન અનએટ્રેક્ટિવ એનિમલ. કેમલ એટલે ઊંટ, અનએટ્રેક્ટિવ એટલે અનાસર અનાકર્ષક પ્રાણી, એનિમલ એટલે પ્રાણી. તો ઊંટ એ અનઆકર્ષક પ્રાણી છે. તો અનએટ્રેક્ટિવ માટેનો શબ્દ એટલે કે દેખાવડું ના હોય તેવું કદરૂપું, તો એના માટેનો શબ્દ અહીં ઉપરથી કયો છે? અગલી એટલે કે કદરૂપું. તો ઊંટ એ કદરૂપું પ્રાણી છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં સિનોનિમ્સ કહો તો પણ ચાલે, કે વાક્યમાં જે અર્થ આપ્યો છે તેનો અર્થ તેવો જ અર્થ ધરાવતો આપણા જે પાઠની અંદર શબ્દ છે તે લખવાનો છે, અને એના પહેલાં બે શબ્દો આપણને કૌંસમાં આપેલા જ હતા. ત્રીજું એના પછી એક્ટિવિટી સી છે, 8C. ચૂઝ ધ કરેક્ટ ઓપ્શન એન્ડ ફિલ ઇન ધ બ્લેન્ક્સ. ચૂઝ એટલે પસંદ કરો, કરેક્ટ ઓપ્શન એટલે સાચો વિકલ્પ, એન્ડ ફિલ ઇન ધ બ્લેન્ક્સ અને ખાલી જગ્યા પૂરો. અહીંયા આપણને વાક્યની અંદર બે જવાબ આપ્યા છે, બેમાંથી જે સાચો જવાબ હોય તે જવાબ લખી અને ખાલી જગ્યા પૂરવાની છે, બે ઓપ્શનમાંથી ખોટો જવાબ જે હોય તે કાઢી નાખવાનો છે. તો જોઈશું, વન દેવી ગ્રાન્ટેડ ધ વિશ એન્ડ ખાલી જગ્યા. ડિસએપિયર્ડ કે એપિયર્ડ. વન દેવી ગ્રાન્ટેડ એટલે પૂરી કરી, વિશ એટલે ઈચ્છા. વન દેવીએ ઈચ્છા પૂરી કરી હતી. એન્ડ ડિસએપિયર એટલે અદૃશ્ય થઈ જવું ને એપિયર્ડ એટલે પ્રગટ થવું. તો શું આવશે? ઈચ્છા પૂરી કરી અને વન દેવી શું થઈ જતા હતા? ડિસએપિયર્ડ, અદૃશ્ય થઈ ગયા. તો એમાં એપિયર્ડ શબ્દ પર લીટી કરી દેવાની અને સાચો જવાબ આવશે ડિસએપિયર્ડ. તમારે નીચે પછી સાચી ખાલી જગ્યા લખવાની કે વન દેવી ગ્રાન્ટેડ ધ વિશ એન્ડ ડિસએપિયર્ડ. વન દેવીએ ઈચ્છા પૂરી કરી અને અદૃશ્ય થઈ ગયા. બીજું છે ધ બબુલ ટ્રી ડિસલાઈક અને લાઈક ઇટ્સ લીવ્સ. બાવળના ઝાડને તેના પાંદડા ગમતા હતા એટલે લાઈક, અને ડિસલાઈક એટલે ગમતા ન હતા. તો બાવળના ઝાડને આપણે પાઠમાં જોયું, બાવળના ઝાડને તેના પાંદડા અને કાંટા ગમતા ન હતા. તો શું આવશે? ડિસલાઈક. તો લાઈક શબ્દ પર શું કરી દઈશું? લીટી કરી દઈશું અને ખાલી જગ્યા લખો ત્યારે લખવાનું ધ બબુલ ટ્રી ડિસલાઈક ઇટ લીવ્સ. બાવળના ઝાડને તેના પાંદડા ગમતા ન હતા. ત્રીજું છે ધ પીપલ કેમ એન્ડ સ્ટાર્ટેડ પ્લાન્ટિંગ અથવા પ્લકિંગ ઓલ ધ ગોલ્ડન લીવ્સ. ધ પીપલ કેમ, પીપલ એટલે લોકો, કેમ એટલે આવ્યા, કમનું ભૂતકાળ છે. ધ પીપલ કેમ, લોકો આવ્યા. એન્ડ સ્ટાર્ટેડ, શરૂ કરી દીધું. પ્લાન્ટિંગ એટલે રોપવું અને પ્લકિંગ એટલે તોડવું. ઓલ ધ ગોલ્ડન લીવ્સ, બધા જ સોનેરી પાંદડા. લોકો આવ્યા અને બધા સોનેરી પાંદડાને શું કરવા લાગ્યા? તોડવા લાગ્યા. તો શું થશે અહીંયા? પ્લાન્ટિંગ નહીં પણ શું થશે? પ્લકિંગ. ઓલ ધ ગોલ્ડન લીવ્સ. ચોથું છે અ મેન સેડ, એક માણસે કહ્યું. આઈ વિલ, આ જો આઈ પછી ડેશ કરીને ડબલ એલ આપ્યું છે ને એનો અર્થ થાય આઈ વિલ. આઈ વિલ બાય અથવા સેલ ધ લીવ્સ એન્ડ સેલ અથવા બાય
थिंग्स फॉर माय फेमिली। तो જંગલમાંથી પસાર થતો હતા ત્યારે જ્યારે બાવળનું ઝાડ કહે છે કે મારા સોનેરી પાંદડા તોડશો નહીં, ત્યારે એક માણસ બોલ્યો હતો, શું બોલ્યો હતો, અમે તારા બધા જ સોનેરી પાંદડા તોડી લઈશું અને શું કરીશું, તેને વેચીશું। એટલે પહેલાં શું આવતું હતું, વેચી અને જે પૈસા મળશે તેમાંથી અમે અમારા કુટુંબીજનો માટેની વસ્તુઓ ખરીદીશું। તો પહેલાં લીવ્સને શું કરે છે, સેલ કરે છે, એટલે બાય પર શું આવશે, ચેકો, આઈ વિલ સેલ, અમે વેચીશું ધ લીવ્સ પાંદડા, એન્ડ બાય બીજી વખતે એ જે પૈસા મળશે એમાંથી વસ્તુઓ ખરીદશે, એટલે બાય થિંગ્સ ફોર માય ફેમિલી, અને મારા કુટુંબ માટે વસ્તુઓ ખરીદીશ। તો વાક્ય થશે, અ મેન સેડ આઈ વિલ સેલ ધ લીવ્સ એન્ડ બાય થિંગ્સ ફોર માય ફેમિલી। પાંચમું છે, ધ બબુલ ટ્રી લુક એટ્રેક્ટિવ અગલી વિધાઉટ ધ લીવ્સ। ધ બબુલ ટ્રી એટલે બાવળનું ઝાડ, લુક એટલે દેખાતું હતું, એટ્રેક્ટિવ એટલે આકર્ષક, અને અગલી એટલે કદરૂપું, વિધાઉટ એટલે વગર, ધ લીવ્સ એટલે પાંદડા, બાવળનું ઝાડ પાંદડા વગરનું કેવું દેખાતું હતું, આકર્ષક કે અનાકર્ષક, કદરૂપું, તો શું આવશે, અગલી, કદરૂપું દેખાતું, પાંદડા વગરનું કદરૂપું દેખાતું હતું। તો ધ બબુલ ટ્રી લુક અગલી વિધાઉટ ધ લીવ્સ, બાવળનું ઝાડ પાંદડા વગરનું કદરૂપું દેખાતું હતું। છઠ્ઠી ખાલી જગ્યા છે, આઈ ડોન્ટ વોન્ટ ગોલ્ડન લીવ્સ ગ્લાસ લીવ્સ ઓર સોફ્ટ હાર્ડ લીવ્સ સેડ બબુલ ટ્રી। આઈ ડોન્ટ વોન્ટ, મારે જોઈતા નથી, ગોલ્ડન લીવ્સ સોનેરી પાંદડા, ગ્લાસ લીવ્સ કાચના પાંદડા, ઓર સોફ્ટ હાર્ડ, સોફ્ટ એટલે સુંવાળા અને હાર્ડ એટલે કઠણ, લીવ્સ સેડ બબુલ પાંદડા, બાવળે કહ્યું, બાવળ એવું કહે છે મારે સોનેરી પાંદડા નથી જોઈતા, કાચના પાંદડાએ નથી જોતા કે સુંવાળા પાંદડા પણ જોઈતા નથી। તો અહીંયા સોફ્ટ આવશે કે હાર્ડ, તો શું આવશે વિદ્યાર્થી મિત્રો, સોફ્ટ એટલે સુંવાળા, તો અહીંયા હાર્ડ ઉપર ચેકો મારી અને લખીશું સોફ્ટ લીવ્સ સેડ બબુલ ટ્રી। સાત નંબર છે, નાવ આઈ મસ્ટ હેવ સ્મૂથ ગ્રીન લીવ્સ ઓનલી ધેન આઈ વિલ બી ડિસકન્ટેન્ટેડ કન્ટેન્ટેડ સેડ બબુલ ટ્રી। નાવ એટલે હવે, આઈ મસ્ટ હેવ સ્મૂથ ગ્રીન લીવ્સ, આઈ મસ્ટ હેવ એટલે મને જોઈએ છે, સ્મૂથ એટલે સુંવાળા, ગ્રીન એટલે લીલા અને લીવ્સ એટલે પાંદડા, હવે મને સુંવાળા લીલા પાંદડા જોઈએ છે, ઓનલી ધેન ફક્ત પછી, આઈ વિલ બી ડિસકન્ટેન્ટેડ, ડિસકન્ટેન્ટેડ એટલે અસંતુષ્ટ અને કન્ટેન્ટેડ એટલે સંતુષ્ટ સેડ બબુલ ટ્રી, બાવળના ઝાડે કહ્યું। તો બાવળનું ઝાડ કહે છે કે હવે મને સ્મૂથ એટલે સુંવાળા લીલા પાંદડા જોઈએ છે અને તેમાં જ હું હવે સંતુષ્ટ રહીશ, પાઠમાં એવું આવે છે। તો અહીંયા ડિસકન્ટેન્ટેડ પર શું આવશે, લીટી માર્દ્યાની, અને કન્ટેન્ટેડ શબ્દ આવશે, કન્ટેન્ટેડ સેડ બબુલ ટ્રી। તો વિદ્યાર્થી મિત્રો, અહીં એક્ટિવિટી 8C માં આપણે ખોટો શબ્દ છે તેના પર લીટી કરી છે, તમારે વાક્ય લખી ખોટા શબ્દ પર લીટી કરી અને ફરીથી આ આખું વાક્ય તમારી નોટમાં લખવાનું। હવે આપણે એક્ટિવિટી 8D જોઈશું। એક્સરસાઇઝ 8D, રાઇટ હું સેડ હું લિસન, કોણ બોલે છે, કોને કહે છે તે લખો। પહેલું વાક્ય છે, વેર આર યોર ગોલ્ડન લીવ્સ, તારા સોનેરી પાંદડા ક્યાં છે, કોણ કહે છે આવું, વનદેવી પૂછે છે, વેર આર યોર ગોલ્ડન લીવ્સ, તો વનદેવી કહે છે, કોને કહે છે, બબુલ ટ્રી બાવળના ઝાડને કહે છે,
વન દેવી બાવણના જાડે યા કોણ બોલે છે, કોને કહે છે તે લખવાનું છે. બીજું છે યુ લુક વેરી અપસેટ, તું ખૂબ ઉદાસ દેખાય છે. લુક એટલે દેખાવું, તું ખૂબ ઉદાસ દેખાય છે. તો આવું કોણ પૂછે છે? વનદેવી બાવણના જાડને. તો શું આવશે? વનદેવી સે બબુલ ટ્રી. લિસન, બાવણનું ઝાડ, અરે વનદેવી કહે છે અને બાવણનું ઝાડ સાંભળે છે. આઈ વિલ સેલ ધ લીવ્સ એન્ડ બાય થિંગ્સ ફોર માય ફેમિલી. અમે પાંદડા વેચીશું અને કુટુંબીજનો, મારા કુટુંબ માટે વસ્તુઓ ખરીદીશ. તો આવું કોણ કહે છે? એક માણસ કહે છે. કોને કહે છે? બાવણના ઝાડને. તો શું આવશે? અ મેન બબુલ ટ્રી. ચોથું છે આઈ થિંક યુ હેવ એક્સલન્ટ લીવ્સ. શું કહે છે? આઈ થિંક, હું વિચારું છું અથવા હું માનું છું કે તારે જે પાંદડા છે તે તારા માટે ઉત્તમ છે. તો આવું કોણ કહે છે? વનદેવી બબુલ ટ્રી. વનદેવી બાવણના ઝાડને કર છે. વનદેવી સે બબુલ ટ્રી લિશન. બટ આઈ શુડ બી ગુડ લુકિંગ ટુ. શું કહે છે? બટ આઈ શુડ બી ગુડ લુકિંગ ટુ, પણ મારે સુંદર દેખાવું છે. કોણ કહે છે આવું? બબુલ ટ્રી કહે છે. કોને કહે છે? વનદેવીને. તો શું આવશે? બબુલ ટ્રી સેડ વનદેવી લિશન. સોરી બટ આઈ ફીલ ધેટ ઇટ મે બી રિસ્કી. શું કહે છે? સોરી, માફ કરજે, પણ તે જોખમ ભરેલું છે. ઇટ મે બી રિસ્કી. તો કોણ કહે છે આવું? વનદેવી બબુલ ટ્રી. તો વનદેવી સે બબુલ ટ્રી લિસન. સાતમું છે વી આર વેરી હંગ્રી, વી વિલ ઇટ ધેમ ઓલ. વી આર વેરી હંગ્રી, અમે ખૂબ ભૂખ્યા છીએ. વી વિલ ઇટ ધેમ ઓલ, અમે તે બધા જ પાન ખાઈ જઈશું. તો કોણ કહે છે એવું? ગોટ્સ, બકરીઓ કહે છે. કોને કહે છે? બબુલ ટ્રી. ગોટ્સ બબુલ ટ્રી. આઠમું છે ઓલ રાઇટ એઝ યુ વિશ. સારું, જેવી તારી ઈચ્છા. કોણ કહે છે આવું? વનદેવી બબુલ ટ્રી. વનદેવી બાવળના ઝાડને કહે છે. વનદેવી બબુલ ટ્રી. નવ નંબર, યોર લીવ્સ આર વેરી ટેન્ડર એન્ડ ટેસ્ટી. તારા પાંદડા ખૂબ કૂણા અને સ્વાદિષ્ટ છે. કોણ કહે છે આવું? ગોટ્સ બબુલ ટ્રી. દસમું છે નાવ આઈ હેવ લર્ન અ લેસન. હવે હું પાઠ ભણ્યો છું. કોણ બોલે છે આવું? બબુલ ટ્રી વનદેવી. વિદ્યાર્થી મિત્રો, અહીં એક્ટિવિટી 8D આપણી પૂરી થાય છે. હવે 8Eમાં જે વાક્યો આપ્યા છે તે વાક્યોને આપણે પાઠના ક્રમ આધારે અથવા વાર્તાના આધારે ગોઠવવાના છે. તે વિદ્યાર્થીઓ તમે તમારી જાતે પુસ્તક વાંચજો, પાઠ વાંચજો અને પાઠના આધારે વાર્તાના ક્રમ લખજો. એના પછીની જે એક્ટિવિટી છે ઈ બરાબર એફ તે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. થેન્ક યુ.